નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ SPCC વિષયના ગયા લેક્ચરમાં આપણે CC ના બીજા યુનિટની શરૂઆત કરી હતી, અસરકારક માહિતી સંચાર અને તેની જુદી જુદી શૈલીઓ. તો હવે આ યુનિટમાં આપણે આગળ તો આ યુનિટમાં આપણે જોયું હતું પત્ર વ્યવહારનો ઇતિહાસ, પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ, પત્ર વ્યવહારના જુદા જુદા બે પ્રકારો, ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો, ત્યારબાદ વાણિજ્યક પત્ર વ્યવહારનો અર્થ અને વાણિજ્યક પત્રનું મહત્વ, અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર, આટલી બાબતો અંગેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આ ચર્ચામાં આપણે આગળ વધીએ. હવે છે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો. જો પત્ર લખતી વખતે વાણિજ્યક પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવામાં આવે તો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર બની શકે. અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારની લેખન શૈલી સરળ હોવી જોઈએ. પત્ર વ્યવહારનું લખાણ સંક્ષિપ્ત, સ્પષ્ટ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. બરાબર, લાક્ષણિકતાને ધ્યાનમાં લઈને જ પત્ર વ્યવહાર કરવો જોઈએ, પત્ર લખવો જોઈએ, જેથી કરીને એ સફળ સાબિત થાય. તો એના માટે છે એની લેખન શૈલી સરળ હોવી જોઈએ, એટલે દરેક વ્યક્તિ તેને સમજી શકે તેવી. પત્ર વ્યવહારનું લખાણ સંક્ષિપ્ત, સ્પષ્ટ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું હોવું જોઈએ. સંક્ષિપ્ત, સ્પષ્ટ અને ગ્રાહકલક્ષી અભિગમવાળું એટલે કે થોડું ટૂંકું, ઝડપથી સમજી શકાય તેવું. ખૂબ લાંબુ લખાણ હશે, વિસ્તારપૂર્વક હશે તો વ્યક્તિઓને તે વાંચવું પણ કંટાળો આવશે અને તેને સમજવું પણ મુશ્કેલ બનશે. પછી સ્પષ્ટ હોવું જોઈએ, જે વસ્તુનું સૂચન કરવા ઈચ્છીએ છીએ તે સ્પષ્ટતાથી સૂચન થયેલું હોવું જોઈએ. અને ગ્રાહકલક્ષી અભિગમ વાળું હોવું જોઈએ, ગ્રાહકોને જેમ પસંદ પડે એ પ્રકારનું હોવું જોઈએ. પત્રમાં વિષય વસ્તુની રજૂઆત પદ્ધતિસર, વાતચીત સ્વરૂપે, વિવેકપૂર્ણ ભાષામાં અને યોગ્ય શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને થવી જોઈએ. બરાબર, પત્રમાં વિષય વસ્તુની રજૂઆત કેવી રીતે, તો કે પદ્ધતિસર હોવી જોઈએ. પછી વાતચીત કરતા હોઈએ એ સ્વરૂપે હોય, વિવેકપૂર્ણ ભાષામાં હોવી જોઈએ, સારા શબ્દોનો તેમાં ઉપયોગ થવો જોઈએ. તો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. બરાબર, એના લક્ષણો આપેલા છે, એક માર્કમાં પણ પૂછાઈ શકે તેમજ વિસ્તૃત સવાલોમાં પણ પૂછાઈ શકે. પ્રથમ છે સ્પષ્ટતા, પછી સંક્ષિપ્તતા, સંપૂર્ણતા, વાસ્તવિકતા, વાચકલક્ષી અભિગમ, સચોટતા અને વિવેકપૂર્ણતા. જો આને યાદ રાખવા માટેની સહેલી રીત શું, તો કે બધા શબ્દોમાં પાછળ શું આવે છે, તા, તા. બરાબર, માત્ર એક જ અભિગમ છે પાંચમો, એ વિવેક વાચકલક્ષી અભિગમ છે. તો સૌપ્રથમ એના પ્રથમ લક્ષણની ચર્ચા કરીએ, સ્પષ્ટતા. પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ, તેથી પત્ર વાંચનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ના થાય. બરાબર, પત્રનું લખાણ કેવું હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, જેથી કરીને વાંચનાર વ્યક્તિ છે એને સારી રીતે સમજી શકે, એમાં કોઈ ગોટાળા ન થાય. તો અસ્પષ્ટ લખાણ અને સ્પષ્ટ લખાણ માટે એક ઉદાહરણ આપેલું છે કે અમારા ત્યાંથી માલસામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. હવે આ કેવું થયું, અસ્પષ્ટ લખાણ. શા માટે, તો કે માલસામાન ખરીદનારને 20% વળતર આપશે, પણ કેટલો માલસામાન ખરીદશે, કેટલા રૂપિયાની ખરીદી ઉપર વળતર આપવાનું છે, આવું કોઈ એમાં છે સ્પષ્ટતા થઈ નથી.
હવે એનું સ્પષ્ટ લખાણ શું છે? તો કે અમારે ત્યાંથી એક સાથે રૂપિયા 5,000 ના માલ સામાનની ખરીદી ઉપર ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. બરાબર, કરિયાણાની દુકાન હોય અને એણે આવું મૂકેલું હોય કે 20% વળતર, પણ કઈ વસ્તુ ઉપર? 2 રૂપિયાનું બાકસ લઈ જાય એના ઉપર 20% વળતર મળશે. બરાબર, કે 1,000, 2,000 કે 5,000 નો માલ સામાન લઈ જાય એના ઉપર 20% વળતર મળશે. તો આ રીતે સ્પષ્ટ લખાણ હોવું જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો છે સંક્ષિપ્તતા. સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. સંક્ષિપ્તતા એટલે શું? કે ટૂંકમાં પત્ર લખાયેલો હોવો જોઈએ. બરાબર, પત્ર છે એના કાંઈ મોટા મોટા પેરેગ્રાફ લખવાના હોય નહીં. 4-4, 5-5 પેજનો છે એ પત્ર લખવાનો હોય નહીં. એટલે સંક્ષિપ્ત, ટૂંકામાં ટૂંકો હોવો જોઈએ, પણ ખૂબ ટૂંકો પણ નહીં, 2 લીટીમાં પૂરો થઈ જતો હોય એવો પત્ર પણ હોવો જોઈએ નહીં. તો સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને પત્ર ટૂંકમાં લખવો જોઈએ. સંક્ષિપ્તતાથી પત્રનો ખર્ચ ઘટે છે, પત્ર અસરકારક બને છે અને વાચકનો સમય બચાવે છે. ખર્ચ પણ ઘટે, પત્ર અસરકારક બને. ટૂંકો હશે તો ઝડપથી વ્યક્તિના મનમાં એના અંગેની સમજ આવી જશે અને એને શું કહેવા માંગે છે, પત્ર શું નોટિસ કરે છે એ વસ્તુ એને ઝડપથી સમજાઈ શકશે અને વાચકનો સમય પણ બચાવે છે. ત્યારબાદ છે અસંક્ષિપ્ત લખાણ. અમે ચોપડીઓ, ચિત્રપોથી, કાગળો, નોટબુક્સ, પેન્સિલ, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. આ શું થયું? અસંક્ષિપ્ત લખાણ થયું. ખૂબ લાંબી લાંબું છે આમાં લખાણ કરવામાં આવ્યું, પણ એને ટૂંકમાં શું કહી શકાય? સ્ટેશનરી. તો એનું સંક્ષિપ્ત લખાણ શું? કે અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. હવે આવું ક્યારે બને? જ્યારે જથ્થાબંધ વસ્તુઓ લેવાની હોય, જથ્થાબંધ વસ્તુઓ ખરીદવાની હોય, ત્યારે એમાં બધી જ વસ્તુઓના નામ લખવા એના કરતાં છે એને ટૂંકમાં જ એના જૂથનું જ નામ આપી દેવામાં આવે તો એ પત્ર કેવો બની જશે? ટૂંકો બની જશે. પછી છે સંપૂર્ણતા. બરાબર, પછીનો મુદ્દો શું છે? સંપૂર્ણતા. તો પત્રની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ. અધૂરી વિગતવાળો પત્ર પત્ર વાંચનારના મનમાં કેટલીક વખત દ્વિધા ઊભી કરે છે. આ સંજોગોમાં ફરીવાર પત્ર વ્યવહાર કરવો પડે છે, જેનાથી બંને પક્ષો વચ્ચેની વ્યાપારિક પ્રવૃત્તિ ધીમી પડે છે, જે વેપાર માટે નુકસાનકારક છે. કે પત્રની વિગતો કેવી હોવી જોઈએ? સંપૂર્ણ લખાયેલી હોવી, જે વસ્તુઓનો એમાં સમાવેશ કરવાનો છે એ દરેક વસ્તુ અને વાતનો એમાં સમાવેશ થવો જોઈએ. જે વસ્તુઓ ખરીદવા માટે પત્ર લખ્યો છે તો કેટલા રૂપિયાનો ખરીદવાનો છે, કેટલી વસ્તુઓ ખરીદવાની છે, બરાબર, આ બધી બાબતોનો એમાં સમાવેશ થવો જોઈએ, જેનાથી બંને પક્ષો વચ્ચે છે વ્યાપારિક પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે. અને જો એ ન લખેલું હોય તો એ સમયે ફરીથી પત્ર લખવો પડે છે. વાંચનારના મનમાં એના અંગે મૂંઝવણો ઊભી થાય છે અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરે, સાથે સાથે છે એ સમયસર વ્યાપારિક પ્રવૃત્તિ થઈ શકતી નથી. તો હવે એમાં સંપૂર્ણતામાં શું છે? તો કે અધૂરું લખાણ. તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલાવી દીધો છે. આ શું થયું? અધૂરું લખાણ થયું. હવે જેને મોકલ્યો હશે એ જ વ્યક્તિ પાસે પત્ર પહોંચશે કે નહીં એની કોઈ આપણે સંપૂર્ણ રીતે, ઘણા એવા સંજોગો હોય કે સમયે છે જ્યાં ખરેખર માલ મોકલવાનો હોય એના સ્થાને બીજા કોઈ વ્યક્તિને મોકલાઈ જાય છે. બરાબર, તો આવા સમયે જો પત્રમાં પૂરેપૂરી માહિતી લખી હશે તો કોઈ મુશ્કેલીઓ ઊભી થવાની નથી, પણ અધૂરું લખાણ હશે તો મુશ્કેલી ઊભી થશે. તો સંપૂર્ણ લખાણ એનું શું કહી શકાય? દાખલા તરીકે, તમારા 12 એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજરોજ મોકલાવી આપ્યા છે. બરાબર, તો જે વ્યક્તિએ મંગાવ્યા હશે એને ખ્યાલ આવી જશે કે આ વસ્તુઓ અમારી જ છે અને શેના દ્વારા આવવાની છે એનો પણ એને ખ્યાલ આવી જશે.
ત્યારબાદ છે વાસ્તવિકતા. પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ. પત્રના લખાણ માટે શબ્દોની પસંદગી એવી કરવી જોઈએ કે જેથી પત્ર વાંચનારના માનસપટ ઉપર શબ્દોનો એક જ અર્થ નીકળે અને તેના મનમાં કોઈ ગૂંચવાડો ઊભો ના થાય. બરાબર, શું થઈ શકે કે એનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ, એનો અર્થ એક નીકળવો જોઈએ. બરાબર, જેથી કરીને વાંચનારના મનમાં છે કોઈ ગૂંચવણ ઊભી ન થાય. કઈ રીતે? તો કે અવાસ્તવિક લખાણ શું કહેવાય? અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. તો આ શું થયું? અવાસ્તવિક લખાણ થયું. કેટલીક એટલે કેટલી, એને કઈ રીતે સમજવી? બરાબર, એમાં કોઈ ખુલાસો કોઈ સ્પષ્ટતા તો કરી નથી. તો એનું વાસ્તવિક લખાણ શું? કે અમે 25 નંગ 7 નંબર વાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. આ એનું વાસ્તવિક લખાણ થયું. બરાબર, તો ત્યાર પછી છે વાચક લક્ષી અભિગમ. પત્ર લખનારનો અભિગમ વાચક લક્ષી હોવો જોઈએ. પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહકના હોદ્દા, મોભા અને સમજણ અનુસાર હોવી જોઈએ. ગ્રાહકના વલણ અને અભિગમને મહત્વ આપવું જોઈએ. બરાબર, તો જે રીતે પત્ર લખવામાં આવ્યો છે વ્યક્તિને ધ્યાનમાં રાખીને કે કયા પ્રકારના વ્યક્તિ છે અને એને કેવો પત્ર લખવો જોઈએ, એના હોદ્દા, એના મોભા અને એની સમજણ અનુસાર પત્ર લખવો જોઈએ. તો સ્વલક્ષી અભિગમ એટલે શું? કે વ્યક્તિ, વેપારી, જે તે વ્યક્તિઓ પત્ર લખી રહ્યા છે એ પોતાને ધ્યાનમાં રાખીને પત્ર લખે છે. શું? તો કે અમે ધંધાના વ્યાપ અને નફા માટે ગોધરામાં નવી શાખા ખોલી રહ્યા છીએ. આ કેવો થયો? તો કે વેપારી પોતાના ફાયદા માટેની વાત કરે છે. ધંધાના વ્યાપ અને નફા માટે, એનાથી ગ્રાહકો છે એના મનમાં કેવા પ્રશ્નો થશે કે આનાથી અમને કોઈ લાભ થવાનો નથી. આ તો એના પોતાના માટે, પોતાના ફાયદા માટે પત્ર લખ્યો છે. જ્યારે વાચક લક્ષી અભિગમ કેવો હોવો જોઈએ? તો કે અમે આપના જેવા નિયમિત ગ્રાહકોની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ. સામેવાળી વ્યક્તિને, વાંચનાર વ્યક્તિને કોઈ ફાયદો થતો હોય એ એમાં કેન્દ્ર બિંદુ તરીકે હોય એવો પત્ર લખાવવો જોઈએ. પછીનો મુદ્દો છે સચોટતા. વાણિજ્યક પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. લખાણમાં રહેલી ભાષાકીય ભૂલ અને ખોટી વિગત પત્ર લખનાર પેઢીની ખરાબ છાપ ઊભી કરે છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. બરાબર, કે ભાષા કેવી હોવી જોઈએ? એની સ્પષ્ટ અને સાચી હોવી જોઈએ. સાચી રીતે પત્ર લખાયેલો હોવો જોઈએ અને એવા જ વ્યક્તિ દ્વારા પત્ર લખાયેલો હોવો જોઈએ કે જે વ્યક્તિને એ અંગેનો અનુભવ હોય, જેથી કરીને એ પત્રમાં કોઈ ભૂલ થવાની નથી. બરાબર, અને પેઢીની સારી છાપ ઊભી કરશે. એમાં સારા શબ્દોનો ઉપયોગ થયો હશે, એમાં કોઈ ભાષાકીય ભૂલ ન હોય. તો છે એમાં ભૂલ ભરેલું લખાણ કેવું? તો કે તમારી પત્ર મળી હતી. બરાબર, તો આ શું થાય? એની ભાષાકીય ભૂલ થાય. અને એનો સચોટ લખાણ શું છે? તમારો પત્ર મળ્યો હતો. તો આવી સચોટતા હોવી જોઈએ, સારી રીતે પત્ર લખાયેલો હોવો જોઈએ. પછી છે વિવેકપૂર્ણતા. વાણિજ્યક પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિને છે એ પત્ર લખવામાં આવ્યો છે તો એને વિવેકથી જે કાંઈ પણ વસ્તુઓ લેવાની, ખરીદવાની, માલ મોકલવાનો કે ઉઘરાણી કરવાની છે, બરાબર, કોઈ પણ સંજોગોમાં છે એ વ્યક્તિ સાથે સારો વાર્તાલાપ, સારો પત્ર વ્યવહાર થવો જોઈએ, જેથી તે સંબંધોને વધુ ગાઢ અને સન્માનજનક બનાવે છે. વાણિજ્યક પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ અને સૌજન્યસભર હોવા જોઈએ. વિવેકપૂર્ણ ભાષા ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ અને સન્માનજનક બનાવે છે.
તમારો આભાર, મહેરબાની કરીને, ક્ષમા કરશો જેવા શબ્દ પ્રયોગો પત્રને વિવેકપૂર્ણ બનાવે છે. બરાબર, જો વેપારી કેવો હોવો જોઈએ કે પોતાના ગ્રાહકોને હંમેશા ખુશ રાખે. કોઈ નવો ગ્રાહક છે કે એના રોજબરોજના ગ્રાહકો છે એની સાથે એણે સારો જ વાર્તાલાપ કરવો પડશે, એને સારો આદર સત્કાર આપવો પડશે, એની સાથે સારી રીતે વાતો કરવી પડશે, તો જ તેના ગ્રાહકો જળવાઈ રહેશે. આપણે સામાન્ય રીતે બજારમાં જઈએ તો જુદા જુદા પ્રકારના વેપારીઓ જોવા મળતા હોય. બરાબર, કોઈ દુકાનદાર છે એ ગ્રાહકોને માન સન્માન આપતો હોય, એને જોઈએ તેવી વસ્તુઓ સારી રીતે બતાવતો હોય, ભાવતાલ કરી આપતા હોય, ગ્રાહકોને જેમ સારા લાગે એ પ્રકારે એ વસ્તુઓ આપતો હોય. અને ઘણા વેપારીઓ છે એ ગ્રાહકોને સારી રીતે છે એ આદર સત્કાર આપતા નથી. બરાબર, એ રીતે એટલે અવિવેકપૂર્ણ લખાણ કેવું છે? તમે ખરીદેલા માલસામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો, તો આવું કોઈ ગ્રાહકને કહી શકાય નહીં, તો બીજી વખતે વસ્તુઓની ખરીદી બંધ કરશે. પરંતુ એના સ્થાને શું કહી શકીએ? મહેરબાની કરીને આપે ખરીદેલા માલસામાનના નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી, ત્યાં વિનંતી કરવી પડે. ઉપર્યુક્ત ખાસિયતો ધરાવતા પત્રો ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે અને વાણિજ્યક પત્ર વ્યવહારને અસરકારક બનાવે છે. તદુપરાંત વાણિજ્યક પત્ર વ્યવહારને અસરકારક બનાવવા માટે પત્રનું માળખું અને તેનું લખાણ બંને મહત્વના છે. બરાબર, તો આ બધી જ ખાસિયતો ધરાવતા પત્રો હોય ધંધાકીય હેતુ સિદ્ધ કરે. એટલે જ્યારે પણ પત્ર વ્યવહાર ધંધાકીય પેઢી દ્વારા કરવામાં આવે ત્યારે આ લક્ષણોને ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે. બરાબર, તો ફરી એક વખત આ લક્ષણો ઉપર નજર. તો અસરકારક પત્ર વ્યવહારના લક્ષણો શું છે? સ્પષ્ટતા, એટલે કે સ્પષ્ટ પત્ર લખાયેલો હોવો જોઈએ. પછી સચોટ સંક્ષિપ્તતા, ટૂંકો હોવો જોઈએ પત્ર. સંપૂર્ણતા, ટૂંકો હોય પણ છતાં એમાં બધી જ બાબતોનો સમાવેશ થયેલો હોવો જોઈએ. વાસ્તવિકતા, સાચી બાબતોનો સમાવેશ થયેલો હોવો જોઈએ. વાચક લક્ષી અભિગમ, જે તે વ્યક્તિને લખવામાં આવ્યો છે તેના ફાયદા અને નફાને હિતને ધ્યાનમાં રાખીને પત્ર લખાયો હોવો જોઈએ. પછી છે સચોટતા, સચોટ હોવો જોઈએ, સ્પષ્ટ અને સારો હોવો જોઈએ, એમાં કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. વિવેકપૂર્ણતા, વિવેકપૂર્ણ, સારી ભાષા અને સારા શબ્દોનો તેમાં ઉપયોગ થવો જોઈએ. વાંચનાર વ્યક્તિને માન સન્માન આપી તેને સારું સંબોધન કરી અને વિનંતી કરતા હોઈએ, આભાર પ્રગટ કરતા હોઈએ, એ રીતે પત્ર લખાયેલો હોવો જોઈએ. તો આ હતા વાણિજ્યક પત્રના લક્ષણો. તો હવે જોઈએ વાણિજ્યક પત્રોની શૈલી, તેની જુદી જુદી પદ્ધતિઓ. વાણિજ્યક પત્રો લખવા માટે વ્યાપારિક પેઢીઓ જુદી જુદી શૈલીનો ઉપયોગ કરતી હોય છે. દરેક પેઢી પોતાની રૂઢિ, પ્રથા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પત્રલેખનની શૈલી પસંદ કરે છે. સામાન્ય રીતે વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચે મુજબ કરેલી શૈલીઓનો ઉપયોગ થતો હોય છે. હવે એની જુદી જુદી પદ્ધતિઓના નામ આપેલા છે, એ જોઈએ આપણે. તો તેમાં પ્રથમ છે ફૂલી બ્લોક્ડ શૈલી, ત્યારબાદ મોડિફાઈડ બ્લોક શૈલી, ત્યારબાદ સેમી ઇન્ડેન્ટેન્ડ શૈલી, ત્યારબાદ ફૂલી ઇન્ટેન્ડેન્ટ શૈલી, પછી હેંગિંગ ઇન્ટેન્ડેન્ટ શૈલી અને નોમા શૈલી. હવે આમાંથી મુખ્યત્વે બે પદ્ધતિઓ છે, એ બે પદ્ધતિઓ અંગેનો જ આપણે અભ્યાસ કરવાનો છે, ફૂલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી. પરંતુ આ જ્યારે ચાર પદ્ધતિઓના નામ છે એ એક માર્કમાં પૂછાઈ શકે, સોરી, છ શૈલીઓના નામ એક માર્કમાં પૂછાઈ શકે. પ્રવર્તમાન સમયમાં વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચેની બે શૈલીઓ વધુ પ્રચલિત છે, એક ફૂલી બ્લોક શૈલી
અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી. આ બંને શૈલીઓના માળખા નીચે મુજબ છે, જેમાં જોઈએ આપણે ફૂલ્લી બ્લોક્ડ શૈલી. પત્રલેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે. પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છાદર્શક સમાપન અને સહી પત્રની ડાબી બાજુમાં કરવામાં આવે છે. આ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે. ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ સરળ છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે તેમાં નામ, સંબોધન, સરનામું બધી જ વસ્તુઓ છે અને માત્ર ને માત્ર ડાબી બાજુ તરફ જ નોંધવામાં આવે છે. એટલે કે અહીં ડાબી બાજુ તરફ જ નોંધવામાં આવે છે અને છેલ્લે જ્યાં આભારદર્શક શબ્દો અને સહી છે પત્ર લખનારની, એ પણ ડાબી બાજુ જ કરવામાં આવે છે, જેથી કરીને આ પત્રનો જમણો ભાગ છે એ બિલકુલ ખાલી રહેશે. નીચેનો સહીનો ભાગ તેમજ ઉપર સરનામાનો જે ભાગ છે તે બિલકુલ જમણી બાજુ ખાલી રહેશે. અને તેમાં કે વિરામચિહ્નનો ઉપયોગ થતો નથી. પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ હોય છે અને તેના કારણે ટાઈપ કરવામાં, જ્યારે કમ્પ્યુટરમાં ટાઈપ કરીને પત્ર મોકલવાનો હોય ત્યારે આ પદ્ધતિ એકદમ સરળ છે. હવે બીજું જોઈએ, મોડિફાઈડ બ્લોક્ડ શૈલી પત્રલેખનની સૌથી પ્રચલિત પદ્ધતિ છે. આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગને પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે, બરાબર. શું કરવાનું છે? તો અહીંયા બે ભાગ પડે છે કે આંતરિક સરનામું એટલે કે પત્ર લખનારનું સરનામું, સંબોધન એ ક્યાં લખવામાં આવે છે? ડાબી બાજુએ લખાય છે. પત્રની તારીખ, શુભેચ્છાદર્શક સમાપન અને સહી પત્રની જમણી બાજુએ લખવામાં આવે છે, બરાબર, જેનો મોટાભાગે આપણે ઉપયોગ કરતા હોઈએ. અહીં છે તારીખ નોંધવામાં આવે છે તેમજ છેલ્લે શુભેચ્છાદર્શક સમાપન અને સહી કરવામાં આવે છે કે આપનો વિશ્વાસુ, કે આપની વિશ્વાસુ, કે આપનો શુભેચ્છક, એ રીતે છે એ નોંધવામાં આવે છે, જમણી બાજુએ આવે છે. તો આ રીતે આ પત્રને બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. આ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે. ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે, બરાબર. જ્યારે કમ્પ્યુટરમાં ટાઈપ કરવાનો હોય પત્ર આ પદ્ધતિ દ્વારા, ત્યારે એમાં થોડું ધ્યાન રાખવું પડે છે, બરાબર. તો આ રીતે છે વાણિજ્યક પત્ર વ્યવહારની બે પદ્ધતિઓ. એ બંને પદ્ધતિઓનો મોટા ભાગે દરેક ધંધાકીય પેઢી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અહીં આપણું આ યુનિટ છે એ પૂરું થાય છે. ફરી એક વખત છે તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ. તો આ યુનિટમાં આપણે શીખ્યા સૌથી પહેલા પત્ર વ્યવહારનો ઇતિહાસ, તેની લાક્ષણિકતાઓ અને પત્ર વ્યવહારના જુદા જુદા બે પ્રકારો, ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો. ઔપચારિક પત્રોની અંદર તેના બે પેટા પ્રકારો જોઈએ આપણે, ધંધાકીય પત્રો અને ઓફિશિયલ પત્રો. તો ધંધાકીય પત્ર વ્યવહારનો અર્થ જોયો, તેનું મહત્વ, પછી અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહેવાય અને તેમાં કેવા લક્ષણો હોય છે, કે જ્યારે પણ કોઈ કંપની કે પેઢીએ કોઈ પત્ર લખવો છે ત્યારે તેમાં કયા કઈ બાબતોનો સમાવેશ થયેલો હોવો જોઈએ તે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ એ વાણિજ્યક પત્રોની શૈલી, જે એની જુદી જુદી પદ્ધતિઓ જોઈ. તો એની મુખ્યત્વે છ પદ્ધતિઓ છે અને તેમાં મુખ્યત્વે એવી બે પદ્ધતિઓ છે, ફૂલ્લી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી. તો અહીં આપણું આ યુનિટ છે એ પૂરું જાહેર થાય છે.